નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં આવેલા ભગવાન ગણેશજીના પ્રાચીન એવા મંદિરો અને મૂર્તિઓ વિશે ચર્ચા કરીશું, જેના વિશે તમે કદાચ અગાઉ જાણતા પણ નહીં હોવ. સંશોધનકારોએ શોધેલી પ્રાચીન ઐતિહાસિક મૂર્તિઓ તમને ફોટોગ્રાફ્સ સાથે બતાવીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તેમજ આ વિડીયો દરેક લોકોને શેર કરજો. વિડીયોની શરૂઆત જામનગરથી કરીએ. ત્યાં 6મી સદીમાં બનેલા ગોપ મંદિરના ગોખલામાં ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. પોરબંદરના ઘુમલી ખાતે આવેલા નવલખા મંદિરની બાજુમાં 10મી સદીનું જૂનું ગણેશ મંદિર આવેલ છે. આ મંદિરનો જૂનો ફોટો બ્રિટિશ કાળમાં 1874માં જેમ્સ બર્જેસે લીધો હતો. અત્યારે જે મંદિર દેખાય છે તેનું પછીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં પીઠાઈ ગામમાં પીઠેશ્વરી માતાજીના પ્રાંગણમાં ગણેશજીની 7મી સદીની મૂર્તિ આવેલી છે. દાહોદ જિલ્લાના બાવકા ગામના શિવ મંદિરના ગોખલામાં ગણેશજીની પ્રતિમા આવેલી છે. સોલંકી વંશના ભીમદેવ બીજાએ 12મી-13મી સદીમાં બાવકાનો શિવ મંદિર બંધાવ્યું છે. બાવકાને ઘણા લોકો ગુજરાતનું ખજુરાહો પણ કહે છે. શામળાજીના વિષ્ણુ મંદિરના ગવાક્ષમાં નૃત્ય કરતા ગણેશજીની નયનરમ્ય પ્રતિમા આવેલી છે. તે મૂર્તિમાં નૃત્ય સાથે તાલ આપતા વાદ્યો અનેરું આકર્ષણ લગાવે છે. આ પ્રતિમા 11મી સદીની મનાય છે. ખંભાતથી થોડે દૂર આવેલા નગરામાં બ્રહ્માજીના મંદિરમાં ગણેશજીની 13મી સદીની આરસની પ્રતિમા જોવા મળે છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ગામમાં પ્રાચીન ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ગણેશજીની મૂર્તિ માટીથી બનાવવામાં આવી છે. ખેડા જિલ્લામાં આવેલા 7 રોડા સમૂહ મંદિરોમાં એક મંદિર ગણેશજીનું છે. આ મંદિર 8મી-9મી સદીનું ગણાય છે. બાયડ તાલુકાના ટોટુ ગામમાં ગુપ્તકાળની મૂર્તિઓ મળી આવી હતી, તેમાં ગણેશજીની મૂર્તિ પણ મળી હતી. કોચરબ વિસ્તારમાંથી મળી આવેલી ગણેશજીની ઊભી શ્વેત આરસની નૃત્ય કરતી હોય તેવી પ્રતિમા અમદાવાદના ભોળાભાઈ જેસંગભાઈ વિદ્યાભવનના સંગ્રહાલયમાં મુકાયેલી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામમાં કલેશ્વરી સ્મારક સમૂહ આવેલ છે. ત્યાં ઘણા પ્રાચીન સ્થાપત્યો આવેલા છે. અહીંયા ગણેશજી સ્તનપાન કરતા હોય તેવી પ્રતિમા આવેલી છે. દાહોદ જિલ્લાના મોરખલા ગામના શિવ મંદિરમાં પણ ગણેશજી સ્તનપાન કરતા હોય તેવી મૂર્તિ છે. અમદાવાદના ભોજે ભવનમાં મસ્તકવિહીન લાડુ આરોપતા ગણપતિજીની 11મી સદીની મૂર્તિ આવેલી છે. અરવલ્લીની પોળોમાં આવેલા લાખેણા દેરામાં રાતિયા પથ્થરની 14મી સદીની લાડુ જમતા ગણેશજીની મૂર્તિ મળી આવેલ છે. અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલ સાકરધારમાં ગણેશજીની 4થી સદીની પ્રતિમા મળી આવી છે. તો બીજી તરફ ઇન્ડોનેશિયાની ચલણી નોટોમાં પણ ગણેશજીને સ્થાન મળ્યું છે. લોકમાન્ય તિલકે 1892માં મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી, પણ પાટણમાં ઈસવીસન 1878માં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ હતી, જેના પુરાવા સરકારી ગેઝેટમાં પણ છે. વડનગરના પીઠોરી દરવાજે ગણપતિજીની એક મૂર્તિ દિવાલના ગોખલામાં નજર પડે છે. જામનગરના લાખોટા મ્યુઝિયમમાં પણ ગણેશજીની પ્રાચીન મૂર્તિ જોવા મળે છે. આપણા ગુજરાતના પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાના મતે ગ્રીક લોકોએ સિક્કા ઉપર ગણેશજીની મૂર્તિ અંકિત કરવાનો પ્રયત્ન કરેલો હતો. આથી કહી શકાય કે ગુપ્ત વંશ પહેલાં ગણેશની મૂર્તિ પ્રચલિત હતી. ગુપ્ત સમયની એક પ્રતિમા શામળાજીમાંથી મળી આવેલ છે, તેમજ ભાવનગરના સિહોરમાંથી 8મી-9મી સદીની ગણેશજીની સ્વતંત્ર પ્રતિમા મળી આવેલ છે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાંથી મળી આવેલી પાર્વતી માતા અને બાળ ગણેશની મૂર્તિ 6મી સદીની મનાય છે. ગૌરી અને ગણેશની ભાગ્યે જ જોવા મળતી આ દુર્લભ પ્રતિમા તમે ફોટામાં જોઈ શકો છો. ત્યાં મળેલ અન્ય એક મૂર્તિમાં બાળ ગણેશને તેડીને શિવ અને પાર્વતી બંને ઊભેલા દેખાય છે. શામળાજીના ડુંગરોમાંથી મળી આવેલી 6મી સદીની બાળ ગણેશની પ્રતિમા તમે જોઈ શકો છો. અમે અત્યારે તમને જે છેલ્લે 3 મૂર્તિઓ બતાવી તે ઈડર સંસ્થાનના સંશોધનકાર પંઢરીનાથ ઇનામદાર દ્વારા શોધાઈ છે. અત્યારે તે મૂર્તિઓ કદાચ વડોદરા સંગ્રહાલયમાં હોઈ શકે. અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલ કોટ ગણપતપુરા ગામમાં પ્રાચીન ગણેશ મંદિર આવેલ છે, જ્યાં ગણેશજી જમણી બાજુ સુંડ ધરાવે છે. વડોદરામાં પણ પ્રાચીન ઢુંઢીરાજ ગણપતિ મંદિર આવેલ છે. ભારતીય સંસ્કૃતિમાં પંચદેવમાં વિષ્ણુ, શિવ, સૂર્ય, શક્તિ અને ગણેશને સ્થાન મળેલ છે. ગણપતિ ઓમકાર નાદને વાણીમાંથી પ્રથમ વખત અક્ષર દે આપનાર અને લિપિના જનક હોવાથી તેઓને લેખનકળા અને વ્યાકરણના દેવ પણ કહેવાય છે. ગણેશજીના મોટાભાગે સ્વતંત્ર મંદિરો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ગુજરાતના મંદિરોમાં તેમની અન્ય દેવતાઓ સાથે પૂજા થાય છે.
મૃગદલ પુરાણમાં ગણપતિજીના 32 નામો આપેલા છે. પંચભૂતોમાં જળના અધિપતિ દેવ પણ ગણપતિજી છે. 8 દિશાઓ તરફ મુખ રાખે છે તેથી તેમને ગજમુખ પણ કહેવાય છે. ગણેશજી સર્વ વિધનો દૂર કરનાર રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિના પ્રદાતા છે. તેમની ઉપાસના ચીન, નેપાળ, મ્યાનમાર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ થાય છે. આશા રાખું છું અમારો આ વિડીયો તમને ગમ્યો હશે. તેને લઈને તમારો પ્રતિભાવ જરૂરથી આપજો, તેમજ તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેને જરૂરથી શેર કરજો.